अमे बात करीशुं वडोदरानी। वडोदरानी स्थिति पण जुदी नथी, अहीं पण खड़ावाद ज जोवा मळी रह्यो छे। ज्यां जुओ त्यां बस भुवारा ज चाली रह्यो छे। सामान्य वरसादमां ज रोड रस्ताओनुं धोवाण थई रह्यो छे। कॉन्ट्रेक्ટરોની નબળી કામગીરી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તાના કામમાં કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા લોકો સેવી રહ્યા છે, આરોપ પણ મૂકી રહ્યા છે। રાહદારીઓ અને સ્થાનિકોને હાલાકી પડી રહી છે, પરંતુ તેમની હાલાકીઓને સાંભળવામાં તંત્રને કોઈ જ રસ નથી। તો અમદાવાદ હોય, સુરત હોય કે વડોદરા, नजीवा वरसाद में ज अहीं रस्ताओनुं धोवाण थतुं होय छे। करोड़ों रूपियानुं बजेट फाळवामां आवतुं होय छे, परंतु ए मात्र कागळ पर ज रही जाय छे। कॉन्ट्रेक્ટરો जो आ प्रकारे नबळी गुणवत्तावाळा रोडनुं काम करे छे, तो समारकामनी कामगीरी पण तेमना शिरे ज आववी जोईए। आज अंगे मारा संवाददाता पासेथी वधु विगत लईशुं। अमित, કેવા પ્રકારની સ્થિતિ છે વડોદરામાં? કારણ કે દર વર્ષે મહાનગરોની વાત હોય કે અન્ય એવા જિલ્લાઓની વાત હોય, સ્થિતિ આજ જોવા મળતી હોય છે। દિવસ સામાન્ય રીતે નામ વડોદરાનું વર્ષોથી વડોદરા છે, પરંતુ ચોમાસામાં નામ બદલાઈ જતું હોય છે અને વડોદરાથી બદલાઈને ખાડોદરા થઈ જતું હોય છે। તેનું કારણ શું છે? હું કેમેરામેન ડિકેશને કહીશ કે બતાવે। આ રોડ પર પડી ગયેલા મોટા મોટા ખાડાઓ, તેનું કારણ છે કે ચોમાસા દરમિયાન આવા જ વરસાદમાં ખાડા પડી જવાને કારણે લોકો જે છે એ વડોદરાને ખાડોદરા નામ આપી દે છે। ઘણી બધી પરેશાનીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો હોય છે। હું ખોડિયારનગર વિસ્તારમાં ઊભો છું અને ત્યાંથી આવતા જતા તમામ જે લોકો છે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આ ચોમાસા દરમિયાન કરવો પડતો હોય છે। જે પણ કાર છે, ટુ વ્હીલર છે, તમામ જે જઈ રહ્યા છે અહીંથી તેમને ખાડામાં જઈને જ પસાર થવું પડે છે। કારણ કે સામાન્ય વરસાદમાં રોડ પર મસમોટા ખાડા પડી જવાને કારણે પાણી તો ભરાઈ જાય છે, પરંતુ સાથે સાથે જે રોડ રસ્તા છે તે બિલકુલ ધોવાઈ જાય છે। અને તેનું કારણ એ છે કે અત્યંત હલકી કામગીરી થઈ છે, નબળી કામગીરી થઈ છે કોન્ટ્રાક્ટરો દ્વારા, અને તેને કારણે મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે। આપ જણાવશો કેટલી મુશ્કેલી પડી રહી છે વડોદરામાં? ટેટર આ પ્રકારના ખાડા છે? વડોદરા શહેરનું નામ ખડોદરા પડ્યું છે, સાચે સાચું નામ પડ્યું છે। કારણ કે વડોદરા શહેરનો કોઈ રોડ એવો નથી કે જ્યાં ખાડા ના પડ્યા હોય। તમામ વડોદરા શહેરના રોડમાં ખાડા પડી ગયા છે, લોકોને કમરના દુખાવા થઈ ગયા છે, હાડકાના દુખાવા થઈ ગયા છે। હવે એવું કહી શકાય કે કમરના દુખાવા જે બધા થયા છે, હવે કમલમમાં લોકોને દુખાવા થશે આગામી દિવસોમાં એવું લાગી રહ્યું છે। કારણ કે કરોડો રૂપિયાના રોડ, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને આ કાળો ભ્રષ્ટાચાર વડોદરા શહેરની અંદર જે ચાલી રહ્યો છે અને આખા ગુજરાતમાં જોઈ શકો છો, મને તમે ન્યૂઝ ચેનલ આખા ગુજરાતનું બતાવવામાં આવ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ કોઈ મેગા સિટી પણ બાકી નથી કે ત્યાં ખાડા ના પડ્યા હોય, અને વડોદરા તો એક ઉદાહરણ રૂપ થઈ ગયું છે। વડોદરા શહેરના મેયર, ચેરમેન, કમિશનર, આ તમામ લોકો, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે ટકાવારી છે 50-50% ચાલતી હોય છે, 100 રૂપિયાના રોડમાં 50 રૂપિયા ખવાઈ જતા હોય તો 50 રૂપિયામાં કોણ કામ કરશે? અને કામ કરશે તો આવા ખાડા જ પડશે, અને આવા ખાડાના લીધે જો કોઈ મૃત્યુ પામશે તો આ કમલમમાં બેઠેલા લોકોને વિનંતી છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરીને ટકાવારી બંધ કરવામાં આવે, જેથી કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય। 5 વર્ષ સુધી ટકવા જોઈએ કોઈ પણ રોડ બનતો હોય, 5 વર્ષ ટકતો નથી, 6 મહિનામાં જ રોડ તૂટી જાય છે, તો શું કાર્યવાહી થવી જોઈએ? રોડની કાર્યવાહીમાં હોય છે, જ્યારે વર્ક ઓર્ડર બહાર પડતો હોય છે ત્યારે 5 વર્ષ સુધી નગરસેવક કે જે તે કોન્ટ્રાક્ટર, આ તમામની જવાબદારી હોય છે। પરંતુ રોડ એક 6 કે 1 જ વર્ષમાં તૂટી જતો હોય, 1 જ વર્ષમાં તૂટી જતો હોય તો આ કોન્ટ્રાક્ટર જોડે દંડ લેવો જોઈએ, કોન્ટ્રાક્ટર સજા કરવી જોઈએ। જે વિસ્તારના નગરસેવક હોય એ નગરસેવકે પણ કાન પકડીને આ ખાડામાં બેસવું પડે ને જનતાની માફી માંગવી જોઈએ। હવે એવું લાગ્યું છે લોકોના કમરના દુખાવા, કમલમમાં દુખાવા ચાલુ થશે, લોકો આક્રોશ સીધો કમલમ સુધી ઠાલવી રહ્યા છે। કારણ કે રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને અહીંના જેટલા પણ રહીશો છે, ખોડિયારનગર વિસ્તારની વાત કરવામાં આવે તો આખા વિસ્તારમાં લગભગ 50,000થી વધુ જનતા, નવો વિસ્તાર છે, પરંતુ આખો રોડ ધોવાઈ ગયો છે। અહીં અનેક કાર ચાલક છે, તેમની સાથે વાત કરીશું, કેટલી મુશ્કેલી પડે છે તમે આ વિસ્તારમાં રહો? જયારે અમે ગાડી લઈ નીકળીએ છીએ તો ખબર નથી પડતી કે રોડ પર ચલાવે છે કે ખાડામાં ગાડી ચલાવીએ છીએ। ખરેખર તો એવું લાગે છે કે આ રસ્તા કાગળ પર રહી ગયા છે, અને કાગળ વરસાદ પડતા ભીનો થઈ ગયો અને ઓગળી ગયો છે,
એટલે રસ્તાનો કોઈ મતલબ જ નથી, ખાડામાં ફરતા હોય એવું લાગી રહ્યું છે. લોકો ખાડામાં ગાડી ચલાવી રહ્યા છે તેવું લાગે છે, કારણ કે રસ્તા તો બન્યા નથી. લોકોનું કહેવું છે કે રસ્તા જો બન્યા હોત તો સામાન્ય વરસાદમાં આ રીતે ધોવાઈ ના ગયા હોત. એટલે વડોદરાની જનતા પણ ખૂબ પરેશાન છે, વડોદરાના લોકો પણ ખૂબ પરેશાન છે. જે રીતે હલકી કક્ષાના રોડ બનાવવામાં આવ્યા છે અને તે સામાન્ય જ વરસાદમાં તૂટી ગયા છે. જી આભાર અમે જોડાયા બદલ. તો આ વડોદરાની જનતાનો આક્રોશ આપે જોયો. રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે તે નથી સમજાતું.